નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ આઠના સંસ્કૃત વિષયના પાઠ નંબર છ વિનોદ પધ્યાનીના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈશું શરૂ કરીએ પ્રશ્ન નંબર એકથી અહીં આપણને કહ્યું છે કે નીચેના શબ્દોનું મોટીથી ઉચ્ચારણ કરો તો જુઓ કન્યા રાશિ સ્થ રાશિસ્થિત ત્યાર પછી પૂજા અપેક્ષતે ત્યાર પછી ટકટકાયતે ત્યાર પછી ભિંધાત કુર્યાદાક્ષ ભરોહણમ કુષ્ટ્રાણા પ્રશંસંતી કુલમ છિંતી ત્યાર પછી મિતરે અને નમસ્તુભ્યમ વગેરે જેવા શબ્દો આપેલા છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના શબ્દોની સંધિ છૂટી પાડો પહેલું આપેલું છે પૂજામ અપેક્ષતે તો પૂજામ વત્તા અપેક્ષતે બીજું કુલમ ઇચ્છતી તો કુલમ વત્તા ઇચ્છંતી ત્યાર પછી ત્રીજું મિષ્ટાન્તરે તો મિષ્ટાન્ન પ્લસ ઇતરે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દોની સંધિ કરો તો કહ પ્લસ અપી તો થશે કોપી બીજું પ્લસ તું તો યમસ્તુ ત્રીજું પ્લસ તુભ્યમ તો જવાબ આવશે નમસ્તુભ્યમ પ્રશ્ન નંબર ચાર શ્લોક પૂર્તિ કરો સદા વક્રી તો જો આ પ્રમાણે આવશે સદા વક્રી સદા કન્યા રાશિ સ્થિત સદા સદા પૂજામાં પેક્ષતે જામાતા દશમો ગ્રહ બીજું કન્યા વરયતે ખાલી જગ્યા જના એટલે કે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે તો આ પ્રમાણે આવશે કન્યા રૂપમ માતા વિતમ પિતા શ્રુતમ બાંધવા કુલમિછ મિષ્ટાન્તરે જના પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દોનું અનુલેખન કરો ભિંદયાત પ્રશંસંતિ નમસ્તુભ્ય ઉષ્ટ્રાણા તો આ પ્રમાણે અનુલેખન કરી શકાય ત્યાર પછી પ્રશ્ન નંબર છ રેખાંકિત પદોના સ્થાને કાઉસમાં આપેલા પદોનો ઉપયોગ કરી અને નવા વાક્યો લખો સદા પૂજામ ઉપેક્ષતે તો આ પ્રમાણે નવા વાક્યો બનશે સદા ધનમ ઉપેક્ષતે સદા સુખમ ઉપેક્ષતે સદા સન્માનમ ઉપેક્ષતે ત્યાર પછી બીજું કુર્યાત રાસભરોહણમ તો તમે આ પ્રમાણે નવા વાક્યો બનાવી શકો કુરિયાત અશ્વરોહણમ કુર્યાત ગજારોહણમ કુર્યાત બલિવર્દારોહણમ ત્યાર પછી ત્રીજું બાંધવાહા કુલમ ઈચ્છાંતી તો જો અહીં આપણને ધનમ વસ્ત્રમ અને વિદ્યામ કૌંસમાં આવા શબ્દો આપેલા છે તો આ પ્રમાણે નવા વાક્યો બનાવી શકીએ બાંધવાહા ધનમ ઇચ્છંતી બાંધવાહા વસ્ત્રમ વસ્ત્રિ બાંધવાહા વિદ્યામ ઇચ્છાંતી દોસ્તો તો પાઠ નંબર છનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું પાઠ નંબર સાતના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને બધા જ પાઠના જે વીડિયો સોલ્યુશન્સ છે તેની લિંક અને પીડીએફની લિંક આપવામાં આવેલી છે જે તમે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો